નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્તોની સ્થિતિ વિકટ બની છે. નવસારીના શાંતાદેવી રોડ ઉપર પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો પૂર બાદ ગંદકીનું સામ્રાજ્ય લોકોના સ્વાસ્થ્ય અને નુકસાન કરે તે પહેલા સમગ્ર વિસ્તારમાં યોગ્ય સફાઈ ઝુંબેશ પાલિકા ચલાવે તેવી સ્થાનિકોની માંગ છે. ગઈકાલે નવસારી શહેરમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી પ્રવેશ્યા હતા. હાલ પાણી તો ઉતરી ગયા છે, પરંતુ ત્યારબાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આપ જોઈ શકો છો કે અહીં પાણી ઉતર્યા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે, જેને લઈને સ્થાનિકો વિફર્યા છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે પાણી ઉતર્યા બાદ જે કચરો છે, જે ભીનાયેલો સામાન છે, જેને લઈને ગંદકી આપને દેખાય છે સીધી દ્રશ્યમાં, જેના કારણે અહીંના જે સ્થાનિકોને છે તે ચાલવાની પણ મુસીબત પડે છે, કારણ કે એટલો કીચડ અહીં જમા થયો છે. હાલ પાલિકાની ટીમ એકલ દોકલ માણસથી કામ ચલાવી રહી છે, પરંતુ વાત કરવામાં આવે તો એક બે માણસનું કામ નથી, અહીં પૂરી ટીમ ઉતારવી પડશે ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય હટી શકે તેવું છે. ત્યારે આપણે અહીંના એક સ્થાનિક છે તેની જોડે વાત કરીશું કે જી, આ ગંદકીનું સામ્રાજ્ય છે, 2004 પછી આ મોટી રેલ આવી છે અને જે લોકોએ નહોતું ધાર્યું એનાથી વધારે પાણી આવી ગયું, જેથી લોકોને બહુ જ હાલાકી પડી રહી છે અને લોકોને ઘણું બધું નુકસાન પણ થયું છે. અત્યારે તંત્ર કામે લાગ્યું છે, પણ હજુ જે રીતે સફાઈ થવી જોઈએ એ રીતે હજુ સમય હજુ બહુ નથી થયો. સવારે જ રેલ ઉતરી છે, પણ મોટી ટીમ લાગશે તો જ આ બધું શક્ય બનશે ચોખ્ખાઈ, કારણ કે રોગચાળો આમાં ફાટી નીકળવાની મોટામાં મોટી શક્યતા છે. કારણ કે જે રીતે કાદવ કિચડના થર જામ્યા છે તે રીતે જો ઝડપથી આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો રોગચાળો ફાટવાની પૂરેપૂરી શક્યતા છે. હાલના જે સ્થાનિક છે તેઓ જણાવી રહ્યા હતા કે આ જે પૂરના પાણી તો ઉતરી ગયા છે, પણ ત્યારબાદની જે પરિસ્થિતિ છે, જે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે, જેના કારણે મચ્છરજન્ય રોગો છે ફેલાવાની સંભાવના દેખાઈ રહી છે, ત્યારે તંત્ર વહેલી તકે એક ઝુંબેશ ઉપાડીને આ તમામ જે ગંદકી છે તેને દૂર કરે તેવી સ્થાનિકો હાલ તો તંત્ર પર આશા સેવી રહ્યા છે. પરિમલ મકવાણા, TV13 ગુજરાતી, નવસારી.